नमस्कार विद्यार्थियों, आपणे भूगोल विषयमां चेप्टर नंबर 6 विषयांक तरीके के खड़को, खनिजो अने जमीन एना विषे आगळना विडियोमां आपणे अभ्यास करता था। तो एनाथी आगळ आपणे वधारे शीखीए तो रासायनिक पदार्थ निर्मित प्रस्तर खड़क। आपणे प्रश्न था कि रासायनिक पदार्थ निर्मित खड़क एटले केवो खड़क। रासायनिक पदार्थ निर्मित प्रस्तर खड़क खड़को रासायनिक पदार्थों वहता जल में द्रावण स्वरूप उगी जाए, पानी नो वेग घटता द्रावण रूपे ओगड़ेला रासायनिक पदार्थों विक्षेपण द्वारा जे खड़को नु निर्माण थाय छे तेने रासायनिक पदार्थ निर्मित प्रस्तर खड़क को कहे छे। चिरोड़ी अने मीठाना खड़क जेवा तेना जुदा दृष्टांत छे। फरीवार आपणे समजीए तो रासायनिक पदार्थ निर्मित प्रस्तर खड़क एटले जे खड़क अथवा जे रासायनिक पदार्थों वहता जाळमां द्रावण स्वरूपे वही जाय, ओगळी जाय अने आ ओगळेला द्रावण रूपे रासायनिक पदार्थो नो निक्षेपण थता एटले क्षार निकळता, जेनું निर्माण खड़क अथवा तो ज्यां जाय जगह जामी जाय, ठंडु पड़े अने ते रासायनिक पदार्थ ने निर्मित प्रस्तर खड़क तरीके कहेवामां आवे छे। दाखला तरीके चिरोड़ी, मीठाना खड़क अथवा खड़ी जेवा उदाहरणो एना छे। त्यारबाद सेंद्रिय खातर तरीके शेनो उपयोग थाय, तो बीजो मुद्दो आपणे लखी तो सेंद्रिय पदार्थ निर्मित प्रस्तर खड़क। सेंद्रिय पदार्थ निर्मित प्रस्तर खड़को में आपणे वधारे अभ्यास करिए तो जीवावशेषो के वनस्पति अवशेषो कालक्रमे जमा थवाथी खड़कोनुं स्वरूप धारण करे छे। चूना अने कार्बनना प्रमाण अनुसार तेना बे पेटा विभागो पड़े छे। सेंद्रिय पदार्थनी प्रस्तर खड़को पड़े के ए प्रश्न थाय छे। सेंद्रिय पदार्थनी प्रस्तर खड़को केवा होय तो के जे जीवो मृत्यु पामे अथवा कोई वनस्पति छे काळ क्रमे नष्ट थाय अने ए नष्ट थवाथी ज्यां थर जामे माटीनो अथवा ते पदार्थनो थर जामे तेवा खड़कोनुं स्वरूप धारण थाय तेने सेंद्रिय पदार्थ निर्मित प्रस्तर खड़को कहेवामां आवे छे। दाखला तरीके चूनो अने कार्बनना प्रमाण अनुसार तेना बे पेटा विभाग पाड़ीए छीए तो चूनायुक्त खड़को तूटवाथी के नदियों द्वारा आवा चूनाणु पदार्थों द्वारा स्वरूपे द्रव्य स्वरूपे समुद्रमां ठवाय छे। आ चूनाणु द्रव्यनो उपयोग परवाना जेवा सूक्ष्म जीवो पोताना खोराकमां करे छे। आ जलीय जीवोना अवशेषो ना निक्षेपणथी जे खड़क स्तरो बने छे तेने चूनाणु खड़क कहे छे। આપણે આમ સમજ્યા કે ચૂનાયુક્ત ખડકો તૂટવાથી જે તે નદીઓ દ્વારા જે ચૂનાયુક્ત પખડી દ્વારા વહેણના માર્ગમાં તૂટી જવાથી જે ચૂનાળો પદાર્થો દ્રવ્ય સ્વરૂપે સમુદ્રમાં ઠરવાય છે અને સમુદ્રમાં જવાથી આ ચૂનાળાનું દ્રવ્ય થાય છે સમુદ્રમાં ભેગું, ત્યારે આ ઉપયોગ પરવાળા જેવા સૂક્ષ્મ જીવો પોતાના ખોરાકમાં લે છે અને આ જલીય જીવોના અવશેષોના નિક્ષેપણ જે ખડક
સરો બને છે તેને ચૂનાનું ખડક કહેવામાં આવે છે. ત્યારબાદ વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી દબાણ તથા આંતરિક ગરમીની લાંબા ગાળાની અસરથી ખડકોનું નિર્માણ થાય છે, જેને કાર્બનયુક્ત ખડકો કહે છે. ખનિજ કોલસો તેનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે ફરીવાર કે કાર્બનયુક્ત ખડકો કોને કહેવામાં આવે, કે જે વનસ્પતિના અવશેષો જમીનમાં દટાઈ જવાથી તથા આંતરિક ગરમીની લાંબા ગાળાની અસરને કારણે જે ખડકોનું નિર્માણ થાય છે તેને કાર્બનયુક્ત ખડકો કહેવામાં આવે છે. કાર્બનયુક્ત ખડકોના ઉદાહરણમાં ખનિજ કોલસો તરીકે કોલસોનું ઉત્પાદન એનું ઉદાહરણ દ્રષ્ટાંત છે, જે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ રૂપાંતરિત ખડકો, ત્યાર પછી ત્રીજો આપણે લઈ શકીએ શું, તો કે રૂપાંતરિત ખડકો. રૂપાંતરિત ખડકો, રૂપાંતરિત નામ દ્વારા ખ્યાલ આવે કે રૂપાંતર થતા ખડકો પદાર્થ. આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડક કહે છે. રૂપાંતરિત ખડકો કોને કહેવાય, કે આગ્નેય અને પ્રસ્તર ખડકો બંનેના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થાય ત્યારે તે રચાતા નવા નિર્મિત પદાર્થને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે. આ ખડકોનું સ્વરૂપ બે રીતે બદલાય છે, ભૌતિક રૂપાંતર અને રાસાયણિક રૂપાંતર. આમ મૂળ ખડકોના આકાર અને ખનિજ દ્રવ્યોનું સ્વરૂપ બદલાય, આ ખડકોમાં નવા સ્ફટિકોનું નિર્માણ થાય છે. ત્યારબાદ પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થાય, આવા ખડકોનું રૂપાંતરણ થાય છે, તેને સંસ્પર્શિત રૂપાંતરણ કહે છે. તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે, તેને પ્રાદેશિક રૂપાંતરણ કહે છે. આરસ પહાણ અને ક્વાર્ટ ચાહે તેના દ્રષ્ટાંત છે. આ રૂપાંતરિત ખડકોનો ઉદાહરણ. ત્યાર પછી આપણે લખી ખનિજ. ખનિજ કોને કહેવાય, આપણે અહીં લખ્યું કે ખડકો ખનિજો ને જમીન. હવે ત્યારબાદ ખનિજ આવે છે. ખનિજ કોને કહેવાય, તો કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામે છે એવા ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહેવાય. ખનિજ કોને કહેવાય, પરિવાર જે જીવ અને નિર્જીવ વસ્તુ આપણી સમજમાં મેળવીએ તો કે જીવ અને સજીવ એટલે કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે. સ્ફટિક બંધારણ ઘનતા નક્કરતા રંગ ચમક વગેરે ખનિજના મૂળભૂત લક્ષણો છે. દરેક ખનિજને પોતાની ઘનતા હોય છે. ઘનતા એટલે ખનિજનું ભારેપણ. ત્યારબાદ ખનિજ ઉપર જ્યારે ઘસરકો કરવામાં આવે ત્યારે તે ખનિજ જેટલો પ્રતિકાર કરે તેને તે ખનિજની નક્કરતા કહે છે. દાખલા તરીકે કોઈ હીરો હોય, હીરો એને જેવો પદાર્થ હીરાની જેવી ગુણવત્તા જેની જેવી ઘનતા જેવી એની ચમકતા અને ઘટતા જેવી હોય એના ઉપર જેને મારો કરવામાં આવે અને ઘસવામાં આવે ત્યારે જે હીરાની ગુણવત્તા આપણને પ્રાપ્ત થાય એ રીતે અહીં ઘનતા નક્કરતા રંગ અને ચમક જોવા મળે છે. એનું ઉદાહરણ છે ખનિજ ઉપર જ્યારે ઘસરણ કરવામાં આવે ત્યારે તે ખનિજ જેટલો પ્રતિકાર કરે તેને તે ખનિજની નક્કરતા કહે છે. ખનિજની નક્કરતા માટે 1-10 સુધીના ક્રમાંક આપવામાં આવે છે. જેમ કે ટાલ્ક ખનિજનો ક્રમાંક 1,
प्रत्येक खनिज की सपाटी सूर्य प्रकाश में परावर्तन करे पृथ्वी पर जितना खनिज पदार्थ छे ये सूर्य नु परावर्तन करे छे तेना आधारे खनिज की चमक नक्की थाय छे जुदी जुदी खनिज की अने धातुओनी चमक अलग अलग जोवा पड़े खनिजो विविध रंगों धरावे छे खनिजमां रहती सुधी ओना प्रमाणे आधारित तेमना रंग घेरा अथवा झांका पड़े आम प्राथमिक लक्षणों ने आधारे खनिज ने प्राथमिक अने अधात्विक एम बे विभागों में वेची सकाय छे लोखंड तांबू सोनू वगैरह धात्विक खनिजो छे ज्यारे पोटास सल्फर नाइट्रेट्स अने फ्लोरोस्पा ए अधात्विक खनिज परिवार विद्यार्थी मित्रों लोखंड तांबू અને સોનું આ ધાતુઓ ધાત્વિક ખનિજો છે જ્યારે અધાત્વિક ખનિજ કયો છે તો કે પોટાશ સલ્ફર નાઇટ્રેટ્સ અને ફોસ્ફા એ અધાત્વિક ખનિજ છે કોલસો અને ખનિજ તે ઈંધણ તરીકે વપરાય છે તેથી તેમને ઊર્જા ખનિજ એવા વિશિષ્ટ વિભાગમાં મૂકવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો જમીન આવે છે આ જમીન હવે ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ તાપમાન હિમ વરસાદ વગેરે હોવાના કારણે ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે આ ખડકોમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળવાથી જમીન બને છે એટલે આપણે અહીંયા જમીનનું જો ઉદાહરણ દોરીએ તો જમીન ને દર્શાવ્યું હોય તો આપણે એનું ચિત્રાંકન કરી તો પેલા અહીંયા લખાય ખડકોનું ધોવાણ ખડકોનું આ ધોવાણ થાય ઉપરની સપાટી થવાથી બનતા ખડકોનું જમીન ખડકોનું દબાણ થવાથી બનતા અને નીચે આવે છે વનસ્પતિ પ્રાણી વનસ્પતિ પ્રાણી અને અવશેષો સાડવાથી બનતા અવશેષો આવશે ખનિજ દ્રવ્યો અહીં જોડશો અને આ આવશે જૈવિક દ્રવ્યો ત્યારબાદ એટલે અહીં પસંદ ને પરિણામે
जमीन निर्माण क्रिया आ रीते जोई शको छो बराबर।